રાપર શહેર બજારમાં આખલા યુદ્ધના લીધે લોકોમાં નાસભાગ. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરો અને આખલાઓએ અડીંગો જમાવ્યો છે. આ રખડતા ઢોરો અને આખલાઓ જાણે રાપર નગરપાલિકાના વણનોતર્યા મહેમાન બની શહેરીજનોને અને વેપારીઓને બાનમાં રાખી રહ્યા છે. રાપર શહેરમાં લગભગ અંદાજ મુજબ 7 વળ અને મુખ્ય બજારોમાં જાહેર માર્ગો પર મળીને 1000થી વધુ ઢોરોનો અડીંગો છે. શહેરના બસ સ્ટેશન, દેના બેંક ચોક, ભૂતિયા કોઠા રોડ, માલી ચોક, મોડવી ચોક, આથમણા નાકા, પાવર હાઉસ વિસ્તાર તેમજ રાપર પોંજરાપોળની આસપાસ રખડતા ઢોરો ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. શહેરમાં 400થી વધુ આખલા શહેરને બાનમાં લઈ રહ્યા છે. આખલાની લડાઈમાં અગાઉ 4 લોકોના મોત થયા છે. તો શાકભાજી ખરીદી કરવા કે અન્ય ચીજવસ્તુ ખરીદવા માટે આવતા શહેરીજનોને અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને થેલીમાં રહેલી વસ્તુઓ ઝાપટી જાય છે. તો શહેરમાં રખડતા લગભગ ઢોરો પણ મારતા હોવાથી લોકો દૂર દૂર થઈને નીકળે છે. રાપરમાં રખડતા ઢોરો, જેમાં 70% એક ઢોર નિભાવતી સંસ્થા ના હોવાનું અનેક લોકો જણાવી રહ્યા છે. રખડતા આખલા લગભગ આ સંસ્થાના જ છે. તો સંસ્થાએ ઢોરો રાખવાની મનાઈ રાખી હોવાથી આસપાસના લોકો આ ઢોરો રાપરના પાદરમાં રાખી જાય છે. ત્યારબાદ આ ઢોરો શહેરમાં અડીંગો જમાવી તરખાટ મચાવી દે છે. આજે બપોરે 1 વાગ્યાથી શાંતિનામ હિમાયતી એવા મહાત્મા ગાંધીની પ્રતિમા જ્યાં આવેલી છે એવા માંડવી ચોક ખાતે 2 આખલા યુદ્ધે ચડ્યા હતા. 1.25 કલાક સુધી ફાઇટ ચાલી આખલાઓ બંને વચ્ચે. ત્યારે આસપાસના વેપારીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. આ આખલા યુદ્ધમાં આસપાસની 2-3 દુકાનોમાં નુકસાન થયું હતું. મોડ મોડ આખલા છૂટ્યા પડ્યા હતા. રાપર નગરપાલિકા પાસે અવારનવાર રજૂઆત કરવા છતાં રખડતા ઢોરોનો કોઈ ઉકેલ આવ્યો જ નથી. રાપર નગરપાલિકા આ રખડતા ઢોરો અંગે કેમ કોઈ નક્કર પગલાં લેતી નથી? શું રાપર નગરપાલિકા વધુ કોઈના મોતની રાહ જોઈ રહ્યું છે કે પછી આ આખલા અને રખડતા ઢોરો નગરપાલિકાના વણનોતર્યા મહેમાન બન્યા છે એટલે ખુદ નગરપાલિકા સરભરા કરવા માટે જાણે કે પ્રોત્સાહન કરતી હોય તેવું જોવા મળી રહ્યું છે. આખલા યુદ્ધને લઈ અને લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. પાણી નાખશું મરાય તો જશે, પાણી ઘણું કરશે.